કેટલી વાર છે હાલો હવે જીઠુડી તરફ પ્રયાણ કરવાનું છે નૈત્રી નૈત્રી હાલો આ બાજુ આવતી રે હમણાં જાય જીઠુડી આપણે શનિવાર છે હનુમાન દાદાને જીઠુડી દાદા પાસે જવાનું દીકરા હાલો ભાઈ ધૂપ દીવા ચાલુ છે અત્યારે ધૂપ દીવા કરી ઘરનું કામકાજ પતાવી અને નૈત્રીબેન પણ કરે છે જો અમારે નૈત્રીબેન પણ ધૂપ દીવા કરે છે રોજ જોઈએ એને અને પછી જવાનું જીઠુડી હનુમાન દાદાને દર્શન કરવા બહારનું વાતાવરણ આજ ઠંડુ છે કડકો નીકળ્યો નથી એટલે થોડું ઠંડી જેવું છે શું કરે નૈત્રી ફુવારો કરે છે ભાગો ભાગો જેજે બાપાને કર્યા અચ્છા અચ્છા જેજે બાપાને દર્શન કર્યા તે અરે વેરી ગુડ હવે શું કરે છે ફુવારો કરે છે હેલો ભાઈ જીઠુડી જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા અને જો અહીંયાથી પ્રસાદી લઈ લીધી શ્રીફળની અને હવે જઈએ છીએ મળશું હાલો 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 ભાઈ હવે જીઠુડી પહોંચવા આવ્યા છીએ અમે મજાની કિના લઈ લીધી છે મજાનું વાતાવરણ છે જો આ સાઈડ જો ચારે બાજુ લીલોતરી નૈત્રી ચાલો જીઠુડી નું પાટિયું વાવી ગયું છે ચાલો જય જીઠુડી દાદા જય જીઠુડી દાદા જો અમે મંદિરે આવી ગયા છે અને સંતો મહંતો અહીં બેઠા છે બધા જીઠુડી દાદાના દર્શને બધા સંતો અહીં હાજર છે સરસ મજાની પવિત્ર જગ્યા છે પાવન જગ્યા છે પ્રકૃતિ 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 અને અમારા બેન જો નાસ્તો કરે છે નથી થયું દીકરા કાંઈ નથી શું થયું એટલે તો કહેતો હોય ધ્યાન રાખ દીકરા ધ્યાન રખાય જો એકદમ મસ્ત વાતાવરણ કુદરત 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 ચારે બાજુ અને વચ્ચે અમારા હનુમાન દાદા બિરાજે છે દર્શન કરી આવી જળાભિષેક કરી રહ્યા છે સરસ મજાનો પવિત્ર મંદિર છે પવિત્ર ધામ છે જય જીઠુડી દાદા જો આ જીઠુડી હનુમાન પાછળ વાળી છે સરસ મજાની અહીંયા શ્રીફળ વધારવાનું મોટા મોટા વડલા છે મસ્ત લોકેશન છે રમણીય સરસ આમ કુદરતી અને આવું બહુ ગમે અમને બે જણાને આવું બહુ ગમે કાં જીઠુડી દાદાના દર્શન બધાને સાક્ષાત દર્શન જેને કહેવાય અમારા જેતપુર માત્ર 7 કિલોમીટર દૂર સુંદર મજાની જગ્યા જે તમને આગળ બતાવી અત્યારે દર્શન ખુલ્યા અને પાછો અમને લાભ મળી ગયો દર્શનનો એટલે અમે દર્શન કરવા માટે પાછા આવ્યા અને અત્યારે મા દીકરી જો પણ ભોળિયાનાથ બિરાજે છે પરમ વંદનીય સંત બધા ભક્તો હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા છે અહીંયા જો અત્યારે અમે દર્શન કરીને આવતા રહ્યા છીએ રિટર્ન પાછા અને અહીંયા સરસ મજાની કેનાલ જાય છે એવું મસ્ત ચોખ્ખું વાતાવરણ છે એ મજા જ આવે એમ થાય કે અહીંયા અહીંયા બેઠા રહી એક તો જગ્યાનો પ્રભાવ હોય કારણ કે મંદિર હોય એટલે અહીંયા તો મજા જ આવે આજુબાજુમાં
તો જેતપુરથી માત્ર 7 કિલોમીટર આ જગ્યા છે. ભીડભાડવાળી જગ્યા અમને ન ગમે. અમારી નૈત્રી નહીં મંદિર હોય ને તો એને રોજ લઈ જાવ ને. અમારી નૈત્રી ને રોજ અહીંયા લઈ આવતા, કારણ કે ઘરે જમતી નહીં ને એટલે અહીંયા અમે ડેઈલી જમાડવા લઈ આવતા નૈત્રી ને. મંદિર ના ઓટે બેસી અને એ શાક ને રોટલી ખાતી. બાકી અમારે નૈત્રી બેન માટે તો રોજ આવવાનું જ હતું, પણ હમણાં કેટલા દિવસ થી આવ્યા નહોતા અને આજે શનિવાર હતો તો એમ થયું કે લાવો દાદા ના દર્શન કરી આવીએ. મજા જ આવે. હા, એટલે ફેમિલી સાથે આવો, બધા આનંદ દર્શન કરીને આવ્યા. હવે ઘર ઘર બાજુ જઈએ છીએ. જય જીતુડી દાદા. જય જીતુડી દાદા. આવ્યા સીધા બારી ઘરે. અમારે તો બાનું ઘર આડું આવે એટલે બોલો. કાની જો હજી અમે ચીથોડી થી આવ્યા અને આ શેરીમાં ગલોડી દેખી ગઈ એટલે હવે પૂરું કરાર અંદર લઈ આવી. અંદર છી કરી જાય ને તો તારે સાફ કરવું જોઈએ. છી કરી જાય અંદર. હવે એને જાવું છે, બાઈને જવા દો. ગલોડિયા ને એને જવા જ નથી દેવું, એને ઘરમાં જ રાખવું. ગલોડિયા ને બોલો ઓલા ડેલા પૂરી દીધું, પછી રોટલી ખવડાવે છે, રમાડે છે. ક્યાર નહીં હાથ લઈ લે તમારો. જો રોટલી નાખી અને કે ખાઈ લે કે નઈ. હેલો ભાઈ, ફરી પાછા બપોરે જમવાનું તૈયાર છે. અમારું રોજ મુજબ કાચું. બાપરે વાહ, બધું જમાવટવાળું, મજા જ આવે. જોયું અને નૈત્રી બેન અને હવે એક કેળું ખાય છે એટલે એને હમણાં 1:30 વાગે એટલે ઉપર. કા નૈત્રી ફી જવાનું, પછી પાછા આપણે ગલુડિયાને રમાડવાના. વેરી ગુડ. હાલો ભાઈ, અમે જરાક પેટ પૂજા કરી લઈએ. અત્યારે જો 1:45 વાગ્યા છે અને ચીથોડીથી આવી ગયા ક્યારના, પછી અમે જઈમાં જમીને જો હવે નૈત્રી બેનને સુવડાવશું, પછી અમે 1 કલાક સુઈ જશું. પછી ઉઠીને તો એના પપ્પાને જવાનું છે પ્રોગ્રામમાં, એટલે એ તો પ્રોગ્રામમાં જશે ને. પછી હું ને નૈત્રી બે રહેશું ઘરે. તો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો વિડીયો. આવજો બધા. જય સિયારામ. જય જીતુડી દાદા.